છોટાઉદેપુરનગરમાં એક નજીવી બાબતે ઝઘડો થયો હતો. ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરતા બિચ્છૂત સામ સામે આવી ગયા હતા. બિચ્છૂત વચ્ચે પથ્થરમારો થતાં પોલીસને કડક વલણ અખત્યાર કરવાની ફરજ પડી હતી, જેમાં કેટલાક નિર્દોષ લોકોને ભોગ બનવાનો વારો આવ્યો હતો. છોટાઉદેપુર નગરના કુસુમનસાગર પાસે ખાણીપીણીના લારી પાસે સાંજના સમયે બે બાઇક સામસામે ટકરાવાના બનાવમાં બે જૂથો સામે આવી ગયા હતા. મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થતા પોલીસે ખાણીપીણીની લારીઓ બંધ કરાવી હતી અને આ જ સમયે વીજ પુરવઠો ખોટવાઈ જતા અસામાજિક તત્વોએ મોકાનો ફાયદો ઉઠાવીને પથ્થરમારો ચલાવ્યો હતો, જેને લઈ પથ્થરમારો કરનાર લોકોને પકડી પાડવા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. કુસુમસાગર પાસે જે લોકોના ટોળા ભેગા થયા હતા તે લોકોને વિખેરવાની કોશિશ પણ કરવામાં આવી હતી, પરંતુ કુસુમસાગરથી દૂર આવેલા કસ્બા વિસ્તારમાં કેટલીક પોલીસ ઘૂસી જતા મામલો બિચક્યો હતો. અહીં રહેતા લોકોનો આક્ષેપ છે કે બબાલ જે વિસ્તારમાં બની હતી તે વિસ્તારની જગ્યાએ પોલીસ કસ્બા વિસ્તારમાં ઘૂસી અને વૃદ્ધ બાળકો અને કેટલીક મહિલાઓ પર અત્યાચાર ગુજાર્યો છે, જેમને કુસુમસાગર વિસ્તારમાં બનેલા બનાવથી કોઈ લેવા દેવા ન હતી. અહીંની મહિલાઓનું તો એવું પણ કહેવું છે કે પોલીસે મહિલાઓને બેરહમીથી માર મારી છે, તેમાં એક સગર્ભા મહિલાને પણ ક્રૂરતાપૂર્વક એવો માર મારવામાં આવ્યો છે કે તે સગર્ભા મહિલાને હોસ્પિટલ દાખલ કરવી પડી છે. ખાસ વાત એ છે કે પોલીસ મહિલાઓ પર દમન ગુજારી રહી હતી ત્યારે મહિલા પોલીસ પણ હાજર ન હતી. અમારે યહાં બહાર બેઠે થે ઓર જૈસે હી મેરે મિસ્ટર કો માર યે લોગ લકડી સે પોલીસ વાલે માર રહે થે તો મેં એકદમ ગઈ બચાને કે લિયે તો પોલીસ વાલે ને મેરે ઉપર ભી મેરે કો ભી મારા લકડી સે મારા ઓર ગંદી ગંદી ગાલિયાં બોલને લગે ઓર મેં વહીં પર ગિર ગઈ સબ ઓર લાત મારી ઓર લાઠી ભી લાઠી સે ભી મારા કમર મેં ઓર મેં વહીં ચક્કર ખા કે ગિર ગઈ ઓર ફિર મેરે કો કુછ પતા નહીં. કોણ કોણ પોલીસ વાલે થે? પોલીસ વાલે સભી થે ઓર સભી પોલીસ વાલે ફિર ગાલી બોલતે થે. લેડીઝ પોલીસ થી વહાં પે? નહીં, સબ જેન્ટ્સ પોલીસ થી. સ્ટેશન વાળા નો ઝઘડો ને કસ્બા માં પોલીસ વાળા આવીને ગયા અને છોકરાઓને મારીને ગયા ને પ્રેગ્નેન્ટ ઓરત ને લાત મારીને ગયા. તાઈવર સાહેબ ને શર્મા સાહેબ, અમને પોલીસ વાળા જોઈએ, અમે એમને મારીશું તો જ અહિયાંથી જઈશું ને અમારી કમ્પ્લેન્ટ નોંધાવો ને એમને સસ્પેન્ડ કરો. એ પોલીસ વાળા જોઈએ ને સાદા ડ્રેસ વાળા લાઠી ચાર્જ કરીને ગયો ઉપર ને ગંદી ગંદી ગાલીઓ બોલીને ગયા ને પીના માયા બધા મારા બાદ છોકરાઓને બી માર્યા ને લેડીઝો ને બી મારી ને લેડીઝો ને માં બહેન વાળી ગાડી બોલીને ગયા ને અપંગો ને બી પણ માર્યા. એવું થોડી ચાલે, આજે ડરી જશું તો કાલે અમને પછી મારી જશે. કસ્બાનો કોઈ વાક જ નતો, જેનો ઝઘડો હતો તઈ નહીં ગયા ને અહીંયા અમારા કસ્બાના છોકરાઓને મારીને ગયા અને પેલી લેડીઝ ને કશું થઈ જશે એની જિમ્મેદારી કોણ લેશે? એ તો પ્રેગ્નેન્ટ છે. અમારે ફરિયાદી જોઈએ ને પેલા પોલીસ વાળા અમને જોઈએ અને 100 નંબર ઉપર અમે ફરિયાદી માટે ફોન કર્યો તો અમારી ફરિયાદી નહીં લીધી ને કઈ પણ નહીં લીધી ને કલેક્ટર પણ નથી આવતો. એમ એમના ઘરના કામ હોય છે તો આવે છે ને અમારા કામ પર નહીં આવતા, એટલે અમને તો ફેસલો જ જોઈએ, નહીં તો પછી વધારે થશે ને કસ્બામાં જ આવે છે. કસ્બામાં જ પોલીસ વાળા કેમ આવે છે? જ્યાં ઝઘડો થાય છે ત્યાં કેમ નહીં આવતા? અને જે પોલીસ વાળાએ લેડીઝ ને મારી ને એને ડિસમિસ કરો. આ ઝઘડો તદ્દન અમારા સાથે થઈને સ્ટેશન નો મામલો હતો. આ લોકો વગર કામ આવીને કસ્બા વાળા લોકોને બેઠેલા અને ખોટી રીતે હેરાન કરે છે. એમને આવીને ઉપર લાઠીચાર્જ, ગાળ ગળોજ, પ્રેગ્નેન્ટ ઓરત ઉપર હાટોરે, અપંગ માણસોને માર્યા, નાના નાના છોકરાને દોડી મુકાયા, એ એમની લાયકાતમાં નથી આવતું કામ. કોઈ પણ શાંતિથી વાત થાય એમની જોડે. આવી રીતે એકદમ ઝઘડો પૂરો તદ્દન બદલે કે કસ્બા વાળાને જબરજસ્તી આવવા જો આ લોકોએ હેરાન કરેલા છે. એટલે અમે કલેક્ટર સાહેબના ઘરે આવીને અમને ઇન્સાફ જોઈએ. બસ અમે જે અધિકારી છે એમને અમારા સામે લાવ, એમને સસ્પેન્ડ કરો. બસ અમારી આટલી જ માંગણી છે, અમે બીજું કશું નથી. સો નંબર પર અમે વાત કરી, એ લોકો ના પડી કે અમે તમારી ફરજ નહીં લે, એનું શું કારણ છે અમને જવાબ આપે. 100 નંબર વાળા ઉપર એક્શન લો સાહેબ, અધિકારી ઉપર એક્શન લો. જયારે ત્યારે ખોટી રીતે બની રીતે હેરાન ના કરાય સાહેબ, અમને એ વાત જવાબ જોઈએ. બસ બીજું કશું અમે કહેવા નથી માંગતા. આ ઝઘડો કસ્બાનો તો બિલકુલ હતો જ નહીં, સ્ટેશન વિસ્તાર ને બજારનો ઝઘડો હતો. હવે શહેરનો ઝઘડો હતો એ કસ્બા વાળા તો જાણતા નથી, અને આ લોકો ડાયરેક્ટ કસ્બામાંથી સીધા બજારનો ઝઘડો કસ્બામાં લઈ આવ્યા અને કસ્બામાં લઈને ઘરમાં ડાયરેક્ટ ઘરમાં ભરાઈ ગયા. એકદમ ખુલ્લી તદ્દન નીચી વર્ગની ગાળો બોલવા લાગી ગયા. એ લોકો વિકલાંગ માણસને, નાના બાળકોને અને બાર પગની પ્રેગ્નેન્ટ બહેરીઓને, એ લોકો એમના મનમાં આવે એવી રીતે એ લોકો જેમ તેમ લાતો મારી છે અને એ લેડીઝને દવાખાના હમણાં ટ્રીટમેન્ટ આપી છે. જયારે જેન્ટ્સ પીએસઆઈ કે પોલીસ વાળા કોઈ પણ તૈયાર, એમની જોડે લેડીઝ પોલીસ એક પણ નથી,
એમને મારવાની કોઈ રાઈટ નથી કે લેડીઝને લોકો મારી શકે. અને લેડીઝને એવી મારી એ લોકોને એમની ગારો તેટલી નીચલા વર્ગની એ લોકો બોલતા હતા કે હવે અમારા હું સામે મીડિયા આગળ બોલી નથી શકતી. એ બોલવાની રાઈટ નથી એમને. એ અમે આગળ લેડીઝો ઇન્સાફ લેવા આવ્યા છે. તમે જે ભાઈઓ એમને મારી એમને હાજર કરો ને એમને સસ્પેન્ડ કરો. અમારે બજારનો ઝઘડો કે સ્ટેશન ઝઘડાથી કોઈ લેવા દેવા નથી. અમને આ આગળ જે કર્યું છે એનો અમને ઇન્સાફ આપો, ન્યાય આપો, બસ બીજું કશું અમારે કેવું નથી. અને જે ભાઈને માર્યા છે એ લોકો આવડત દવાખાના ટ્રીટમેન્ટ આપાય છે અને અમારી ફરિયાદી લો. અમે ત્યાં આગળ ફરિયાદી આગળ કરી તો લોકોએ પણ ફરિયાદી લીધી નથી. એટલે અમારે આગળ શું કરવાનું? આ વારંવાર કશું પણ થાય છે દોડી દોડી કસ્બામાં આવે છે, વારંવાર કશું થાય છે દોડી દોડી કસ્બામાં આવે છે, તો અમારે શું સમજવાનું? પોલીસે ગુજારેલા અત્યાચારને લઈને વિસ્તારની 200 જેટલી મહિલાઓ પોલીસ કર્મીઓએ બેરહેમીથી મહિલાઓને માર માર્યો હોય તેમની સામે ફરિયાદ કરવાની જીદ સાથે કલેક્ટરના બંગલા પર પહોંચી હતી, જ્યાં કલેક્ટર સાહેબ હાજર ન હતા. આમ છતાં કલાકો સુધી મહિલાઓએ કલેક્ટરના બંગલાની બહાર અડીંગો જમાવ્યો હતો. છેલ્લે છોટા ઉદેપુરના એસડીએમએ 5 જેટલી મહિલાઓને તેમની રજૂઆત સાંભળવા બોલાવી હતી. મહિલાઓએ તેમની સામે રજૂઆત કરતા જણાવ્યું હતું કે અમારો શું વાંક, જે બબાલ બન્યો છે તે વિસ્તારથી અમારે કોઈ લેવા દેવા નથી. આમ છતાં અમારા વિસ્તારમાં પોલીસ ઘૂસી અને મહિલાઓ પર કેમ અત્યાચાર કર્યો? જ્યારે એસડીએમએ મહિલાઓની વાત સાંભળી અને સવારે અરજી આપવા જણાવ્યું હતું. પોલીસે મહિલાઓને માર માર્યો હોવાને લઈ ફરિયાદ ન લેતા તેમણે એ વિશે પણ પોલીસને જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પૂરા બનાવ મુજે ડિટેલ્સ નહીં પતા હૈ, બટ પાણીપુરી ખાતે હુએ એક વહાં પર ટ્રેફિક કા કંજેશન થા, બાઇક ટકરાઈ ઓર ફિર કુછ દો ગુટોં કે બીચ મેં ઝઘડા હુઆ થા. ઉસકે બાદ લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરને કે લિયે પોલીસ ને કાફી અચ્છા લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરને કે લિયે ટ્રાઈ કી. ફિર અભી કુછ મહિલાઓં કી રજૂઆત આઈ હે કે પોલીસ કી તરફ સે ઉનકે ઉપર ભી લાઠી ચાર્જ વગેરા કિયા ગયા હૈ, તો ઉસકી તપાસ કી જાયેગી. સર આપકો ભી પોલીસ ને કુછ ભેજા હૈ લાઠી ચાર્જ કા વીડિયો? નહીં, વિડિયો ભેજા નહીં હૈ, બટ મેને દેખા હૈ, મેને દેખા હૈ કે પોલીસ લોગો સે અપીલ કર રહી હૈ કે આપ અપને અપને ઘરો મેં ચલે જાઈએ, ક્યોંકિ વહાં પે કાફી ભીડ ઇકઠ્ઠી હો રખી થી. મેને વિડિયો મેં યહી દેખા હૈ કે લોગ પોલીસ લોગો સે અપીલ કર રહી કે સબ અપને અપને ઘરો મેં ચલે જાયે. નહીં, એ જાંચ કા વિષય છે, એ જાંચ કા વિષય હૈ, એ જાંચ કા વિષય હૈ. કિસી કે ખિલાફ ભી અગર કમ્પ્લેન્ટ હૈ તો પ્રોપર ચેનલ કે થ્રુ જાંચ કી જાયેગી, જાંચ કે આધાર પે કાર્યવાહી કી જાયેગી. નહીં, અભી ઉનકો અભી આજ કે લિયે અભી શાંતિ સે ઘર જાને કી સલાહ દી ગઈ હૈ. કલ વો મેરે પાસ આયેંગે રિપ્રેઝેન્ટેશન લેકે, કલ લેખિત મેં વો કમ્પ્લેન દેંગે મેરે કો, ઉસ કમ્પ્લેન્ટ પર મેં જો લીગલ મેરી સત્તા મેં જો હોગા વો કિયા જાયેગા. ઘટના ઘટી હૈ નહીં ઘટી હૈ, લેકિન એક એફઆઈઆર કે તોર પે એક અરજી કે તોર પે પોલીસ કો યે કમ્પ્લેન લેની ચાહીએ થી યા નહીં લેની ચાહીએ? ये पुलिस का सब्जेक्ट है, ये मेरा सब्जेक्ट नहीं है. लेकिन लेकिन अगर पुलिस कंप्लेंट नहीं लेती तो हमारे जस्टिस सिस्टम में उसके अलावा भी रेमेडीज है, कोर्ट के थ्रू भी एफआईआर दाखिल की जा सकती है. ये पुलिस का सब्जेक्ट है मेरा. पहले जो यानी उसमें ये मेरे को अभी इस चीज के बारे में इन्फॉर्मेशन नहीं. હાલ તો મહિલાઓએ એસડીએમની વાત માની પોતાના ઘરે જતી રહી છે. પોલીસની જ્યારે બનાવ અંગે પૂછતા બાઇક વચ્ચેના ઝઘડામાં આ વાતાવરણ ગરમાયું હતું અને મામલો શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહિલાઓને માર મારવાના બનાવ અંગે પૂછતા તેમણે પોલીસે મહિલાઓને માર માર્યાની વાતને નકારી કાઢી હતી. કોઈ લાઠીચાર્જ કર્યો નથી તો પછી સવાલ એ ઉભો થયો કે મહિલાઓના મોટા ટોળાને કેમ રાત્રિના સમયે કલેક્ટરના નિવાસસ્થાને જવાનો વારો આવ્યો? એક સગર્ભા મહિલાને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. છોટાઉદેપુર મેં एक पानी पूरी की दुकान के ऊपर दो मोटरसाइकिल आपस में थोड़ा भिड़ गया था, तो उसकी वजह से दो लोगों में झगड़ा हुआ और उसने हिंदू मुस्लिम झगड़े का रूप धारण कर लिया था. और पुलिस ने तुरंत ही पहुंच के वहां से जो भी भीड़ थी उसको वहां से निकाल दिया और सब लोगों को अपनी अपनी जगह सुरक्षित पहुंचा दिया. फिर भीड़ का टोला दोबारा से बन के आया, फिर उस समय भी पुलिस वहां पे पहुंच गई और पुलिस ने पूरी स्थिति अच्छे से नियंत्रण की और उसके बाद लोगों को शांतिपूर्वक उनके घर भेज दिया. अभी छोटा उदयपुर में पूरी शांति है और पुलिस बराबर सब जगह बंदोबस्त बराबर लगा हुआ है और कोई भी अवांछनीय घटना नहीं घटे, इस तरह का हमारा प्रयास है. सर जो इंसिडेंट बना था पानीपुरी की लारी पे, वो जो इंसिडेंट था वो स्टेशन एरिया और बाजार के कुछ लोगों के बीच में बना था,
लेकिन उसके बाद में जो कस्बा एरिया है वहाँ की कुछ महिलाओं का आरोप है कि पुलिस ने उनको घरों में घुस के मारा है। कुछ एक तो प्रेग्नेंट महिला है जो अभी हॉस्पिटल में एडमिट है, उसका कहना है कि पुलिस ने उसको पेट में लात मारी है घर में घुस के, जबकि वो एरिया पूरा अलग है, जो इंसिडेंट बना था वो एरिया अलग था। तो ये क्या वजह रही कि पुलिस उस एरिया में जाके पुलिस ने ये हरकत की? एरिया जो इंसिडेंट बना है वो उस दरबार हॉल के सामने इंसिडेंट बना है, जहाँ पे दोनों गुट आपस में आ गए थे एक दूसरे के सामने, और दरबार हॉल के सामने जब दोनों लोग आ गए तो वहां से पुलिस ने उनको निकाला, और उसके बाद निकालने के बाद पुलिस पेट्रोलिंग में गई हुई थी, फुट पेट्रोलिंग में, कि लोगों से ये अपील करने के लिए कि सब अपने अपने घर में चले जाए। वहां पे पुलिस ने केवल सबको ये इंस्ट्रक्शन दिए कि आप अपने घर में चले जाए, पुलिस किसी के घर में घुसी नहीं है, पुलिस बाहर ही रोड पर से कहती रही कि आप घर में चले जाइए, और इस तरह का कोई भी पुलिस ने काम नहीं किया कि किसी महिला को मारा या ऐसा। ये लाठी चार्ज किया था? नहीं, लाठी पुलिस ने चलाई नहीं है, केवल इंस्ट्रक्ट किया लोगों को कि भाई आप अपने घर में चले जाओ, इस तरह की बात है। ये जो आरोप है, ये आरोप को लेकर 150 जितनी महिलाएं कलेक्टर साहब के बंगले के आगे भी 2-3 घंटे तक बैठ रही थी, तो ऐसा तो है नहीं कि सिर्फ इंस्ट्रक्शन देने की वजह से वो वहाँ पे आ गई पुलिस के अगेंस्ट में, ऐसा कुछ तो बना है जिसको लेकर वो वहाँ पुलिस के अगेंस्ट में कुछ रजुआत करने के लिए आई। उनका कहना था हमने 100 नंबर पे भी कंप्लेन की, लेकिन 100 नंबर पे भी हमको मना कर दिया गया। नहीं, वो कुछ कहना चाहती है या वो कुछ कंप्लेन करना चाहती है? पुलिस का तो ये फर्ज बनता है कि उनकी जो भी कंप्लेन है उसको एक बार सुने। उनकी कंप्लेन बराबर सुनी गई है, इवन एसपी साहब भी आए, उन्होंने भी उनकी कंप्लेन सुनी, और जो उनकी कंप्लेन है कि अगर किसी ने मारा है तो इसकी पुलिस जांच करेगी, और अगर होगा तो बिल्कुल कायदेसर कार्यवाही होगी। જે રીતે છોટાઉદેપુર પોલીસ પ્રજા પર જે દબંગાઈ ભર્યું વર્તન કરી રહી છે તેને લઈ લોકોમાં ભારે ભાર નારાજગી જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે આજથી 3 દિવસ પહેલા પણ છોટાઉદેપુરના રાજવી કુટુંબના એક યુવકને માર મારી બજાર વચ્ચે ઉઠબેસ કરાવવામાં આવી હતી, જેને લઈ રાજા અને મહારાણીને રાત્રિના સમય કલેક્ટરના નિવાસસ્થાને જવાનો વારો આવ્યો હતો। છોટાઉદેપુર નાગરમાં હાલ અજંપા ભરી શાંતિ છે। જિલ્લાની પોલીસ રાત્રિ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ સઘન પેટ્રોલિંગ કરી રહી છે। અલ્લારખા પઠાણનો રિપોર્ટ, છોટાઉદેપુર।